नमस्कार बाल मित्रों, आपणे गया एपिसोड में वर्गमूल संख्याओ विषे अने एना गुणधर्मो विषे जोयुं, एटले हवे तमने वर्ग अने वर्गमूल विषे ख्याल आवी गयो छे। एमां आजे आपणे जे शीखवानुं छे ए छे वर्ग अने वर्गमूलथी बनती केटलीक पेटर्न्स, जेने आपणे गुजरातीमां तराहो कहीए छे, अने जे खूब रसप्रद पाठ छे, एटले तमने खूब मजा आवशे। पहला एक टपकानी मदद थी बनती आकृति है, एवी रीते त्रण टपकानी मदद थी बनती आकृति है, त्यारबाद छ टपका, त्यारबाद दस टपका अने पंदर टपका। तो तमे आ दरेक आकृतिनी विशेषता तमे जोई हशे के दरेक आकृति ने आधारे एक त्रिकोण बने छे। तो आ त्रिकोणीय संख्याओ है એનો આપણે સરવાળો કરીને સરસ મજાની વર્ગ સંખ્યાઓ કઈ રીતે બને એની એક પેટર્ન આધારિત આપણે પ્રવૃત્તિ કરીએ। અહીંયા આ એક સંખ્યા છે, એટલા માટે આપણે અહીંયા એક લખ્યો, એમાં ત્રણ બ્લોક ઉમેરીએ છીએ, તો એના એક અને ત્રણનો સરવાળો કરીએ તો ટોટલ કુલ થશે ચાર, જે બેનો વર્ગ છે। તમે જોઈ શકો છો આકૃતિમાં બે બાય બેનો, એટલે કે બે ગુણ્યા બેનો એક ચોરસ બને છે, જે બેનો વર્ગ છે। અહીંયા ત્રણ બ્લોક આપેલા છે, જે ત્રિકોણીય પેટર્ન તમે જોઈ શકો છો ત્રણ છે, એમાં બીજી આપણે છ ઉમેરીએ છીએ, એટલે કુલ થશે નવ। એટલે આ નવના આધારે ત્રણ ગુણ્યા ત્રણનો એક ચોરસ બનશે, જે ત્રણનો વર્ગ બનશે, જે તમે જોઈ શકો છો। ચાલો વધુ એક પ્રવૃત્તિ કરીએ, અહીંયા છ બ્લોકનો એક ત્રિકોણ આપેલો છે, એમાં આપણે બીજા દસ બ્લોક ઉમેર્યા, એટલે હવે કુલ થશે સોળ। એટલે સોળ બન્યા એટલે એ ચારનો વર્ગ થશે, એટલે તમે જોશો ચાર બાય ચારનો એક ચોરસ બનશે, જે વર્ગ સંખ્યા છે। આપણે ત્રિકોણીય સંખ્યાઓની મદદથી એક સરસ મજાની પેટર્ન બને છે એની એક પ્રવૃત્તિ કરી, હવે પેટર્નને આધારિત આપણે એક બીજી એક પ્રવૃત્તિ કરીએ। તમે જોઈ શકો છો કે આ એકનો વર્ગ એટલે કે એક અને બેનો વર્ગ ચાર, એની વચ્ચે આ બે અને ત્રણ એવી બે સંખ્યાઓ છે કે જે વર્ગ સંખ્યાઓ નથી। હવે જે બેનો વર્ગ છે અને આ ત્રણનો વર્ગ છે, આ બેના વર્ગ અને ત્રણના વર્ગની વચ્ચે, એટલે બેનો વર્ગ ચાર અને ત્રણનો વર્ગ નવ, એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? આ પાંચ છ સાત અને આઠ, એટલે કુલ ચાર સંખ્યાઓ એવી મળે છે કે જે વર્ગ નથી। વધુ એક ઉદાહરણ જોઈએ, ત્રણનો વર્ગ એટલે કે નવ અને ચારનો વર્ગ સોળ, એની વચ્ચે આ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર, એટલે છ સંખ્યા એવી મળે છે કે જે વર્ગ નથી। વધુ એક એનું ઉદાહરણ જોઈએ, ચારનો વર્ગ એટલે કે સોળ અને પાંચનો વર્ગ એટલે કે પચીસ ની વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ, એટલે કુલ આઠ સંખ્યાઓ એવી મળે છે કે જે વર્ગ નથી। તો તમે જોયું હશે કે દરેક વખતે જે એન અને એન પ્લસ વન, એટલે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા માટે જ્યારે એનો આપણે વર્ગ કરીએ છીએ અને જ્યારે એનો તફાવત કરીએ છીએ, દાખલા તરીકે એન પ્લસ વનનો વર્ગ એટલે બીજી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અને પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ એટલે કે એન વર્ગ, જ્યારે એનો આપણે તફાવત કરીએ છીએ ત્યારે આપણને બે પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો તફાવત કરતાં એક ઓછી આપણને મળે છે। તમે દરેક ઉદાહરણોમાં જોયું કે આ પેટર્ન ફોલો થાય છે કે જે બે પૂર્ણ વર્ગ છે એના સંખ્યા વચ્ચે જે એકી સંખ્યાઓ છે એના તફાવત કરતાં એક ઓછી હોય છે। ઓકે, ચાલો તો આપણે બીજી એક પેટર્ન જોઈએ, એ પેટર્નનું નામ છે એકી સંખ્યાઓનો સરવાળો। તમે અહીંયા જોયું છે કે અહીંયા તમને કેટલીક એકી સંખ્યાઓ છે એનો સરવાળો આપ્યો છે, દાખલા તરીકે પહેલી એકી સંખ્યા એક છે,
तो एक एक पोते एक ही संख्या है एट्ले वर्ग एक नो वर्ग एट एक थाय पछी प्रथम बे एक ही संख्या सरवाळो एटले एक वत्ता त्रण एनो सरवाळो चार थाय छे के जे बे नो वर्ग छे। त्यारबाद प्रथम त्रण एक ही संख्या सरवाळो एक वत्ता त्रण वत्ता पांच एटले के नौ जे त्रण नो वर्ग छे। पछी प्रथम चार एक ही संख्या सरवाळो प्रथम चार एक ही संख्याओ एक त्रण पांच अने सात एनो सरवाळो सोळ थाय छे जे चार नो वर्ग छे। त्यारबाद प्रथम पांच एक ही संख्या सरवाळो एक त्रण पांच सात अने नौ एनो सरवाळो पच्चीस थाय छे जे पांच नो वर्ग छे। प्रथम छ एक ही संख्या सरवाळो एटले के एक त्रण पांच सात नौ अग्यार छ एक ही संख्या सरवाळो छत्रीस थाय छे जे छ नो वर्ग छे। एटले तमे एक ही संख्या सरवाळो छे एने तमे एन गणो तो एनो जेटली एक ही संख्या नंबर ऑफ जे एनी संख्या छे एनो वर्ग छे एटले के जो कोई संख्या पूर्ण वर्ग संख्या छे तो तेने एक थी शुरू करीने क्रमिक एक ही संख्याना सरवाळा तरीके रजू करी शकाय छे। तमे दरेक उदाहरणमां जोयुं के पूर्ण वर्ग संख्या ने तमे एक थी शुरू करी अने दरेक क्रमिक संख्याना सरवाळा तरीके तमे रजू करी शको छो। तो आपणे चेक करिए कि जे एक ही संख्याओ छे एनो आपणे सरवाळो आपणे जोयो ए प्रमाणे आपणे चेक करिए तो अहींया पच्चीस छे तो एने आपणे चेक करिए तो क्रमिक आपणे जे एक ही संख्याओ छे एमांथी बाद करता जाइए तो पच्चीसमांथी एक बाद थाय तो चौवीस आवशे। त्यारबाद चौवीसमांथी बीजी क्रमिक एक ही संख्या त्रण बाद करिए तो एकवीस आवशे। त्यारબાદ જે 21 આવે એમાંથી ત્રીજી એકી સંખ્યા છે એ 5 બાદ કરીએ તો 16 આવશે। ત્યારબાદ 16માંથી એ પછીના ક્રમની એકી સંખ્યા એટલે કે 7 બાદ કરીએ એટલે 9 આવશે। ત્યારબાદ 9માંથી પછીના ક્રમની એકી સંખ્યા એટલે કે 9 બાદ કરીએ એટલે 0 આવી જાય। એટલે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા કરતા આપણે 0 સુધી પહોંચી જઈએ એટલે એનો અર્થ એવો થાય કે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। ચાલો આપણે એક બીજું પૂર્ણ વર્ગ ન હોય એવું ઉદાહરણ જોઈએ। 38 છે એમાં પહેલા એક બાદ કરીએ તો 37 આવે, 37માંથી પછીના ક્રમે 3 બાદ કરીએ તો 34 આવે, 34માંથી પછીના ક્રમે 5 બાદ કરીએ તો 29 આવે, ત્યારબાદ 29માંથી પછીના ક્રમે 7 બાદ કરીએ તો 22 આવે, 22માંથી પછીની એકી સંખ્યા એટલે કે 9 બાદ કરીએ તો 13 આવે, અને 13માંથી પછીની એકી સંખ્યા એટલે કે 11 બાદ કરીએ તો 2 આવે છે। હવે તમે જોઈ શકો છો કે હવે પછી જે 2 આવ્યા એમાંથી હવે પછીની પછીના ક્રમની એકી સંખ્યા બાદ કરી શકશું 13, જે બાદ થઈ શકશે નહીં। એટલે એમાં ટૂંકમાં છેલ્લે 2 વધે છે એટલા માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। એટલે જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને આપણે એકથી શરૂ કરી અને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો તે પૂર્ણ વર્ગ નથી એવું સાબિત થાય, જે આપણે આ બંને એક પૂર્ણ વર્ગ હોય એવું અને એક પૂર્ણ વર્ગ ન હોય એવું ઉદાહરણથી જોયું। હવે આપણે પછીની પેટર્ન એટલે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે એ જોઈએ। અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે 3નો વર્ગ જે કે 9 થાય તો આપણે એમાં ક્રમિક પ્રાકૃતિક સંખ્યા આપણે પહેલો વર્ગ આપણે પ્રથમ સંખ્યા મેળવવા માટે જે 3નો વર્ગ છે એમાંથી 1 બાદ કરીએ અને એને 2 વડે ભાગીએ એટલે આપણને 3નો વર્ગ 9માંથી 1 બાદ થાય એટલે 8 અને એને 2 વડે ભાગીએ એટલે 4 મળશે, જે આપણી પ્રથમ સંખ્યા છે બરાબર। હવે બીજી સંખ્યા આપણે મેળવીએ જે આપણે 3નો વર્ગ 9 છે એમાં 1 ઉમેરીએ એટલે કે 10 થાય, એને ભાગ્યા 2 કરીએ એટલે આપણને 5 મળશે। એટલે એકવાર આપણે ક્રમિક સંખ્યા મેળવવા માટે એકવાર બાદ કર્યા છે અને એકવાર ઉમેર્યા છે। હજી એક ઉદાહરણ જોઈએ, 5 તો 5નો વર્ગ છે 25 થાય તો 5ના વર્ગમાંથી 1 બાદ કરી એને 2 વડે ભાગતા આપણને મળશે 12 અને 5ના વર્ગમાં 1 ઉમેરી અને 2 વડે ભાગતા આપણને પછીની ક્રમિક સંખ્યા એટલે 13 મળશે। તો આ આ બંને ઉદાહરણમાં તમે જોયું કે 4 અને 5નો સરવાળો 9 થાય છે કે જે 3નો વર્ગ છે, અને 12 અને 13નો સરવાળો 25 થાય છે કે જે 5નો વર્ગ છે। વધુ ઉદાહરણ જોઈએ આપણે, એક 7નો વર્ગ
तो सातना वर्ग 49 થશે, એટલે સાતના વર્ગમાંથી એક બાદ કરીએ અને એને બે વડે ભાગીએ તો આપણને 24 મળશે, અને આ બાજુ સાતના વર્ગમાં એક ઉમેરી અને એને બે વડે ભાગીએ તો આપણને 5 મળશે। વધુ એક ઉદાહરણ જોઈએ, 9નો વર્ગ એટલે કે 81, એમાં સેમ 9ના વર્ગમાંથી એક બાદ કરી અને બે વડે ભાગશું તો આપણને 40 મળશે, અને 9ના વર્ગમાં એક ઉમેરી અને એને બે વડે ભાગશું તો એમાં આપણને સંખ્યા 41 મળશે, જે બંનેનો સરવાળો પણ 81 થશે। 11નો વર્ગનો આપણે ઉદાહરણ જોઈએ, જે 121 થાય, તો 11ના વર્ગમાંથી એક બાદ કરી અને એને બે વડે ભાગશું તો આપણને 60 મળશે, અને 11ના વર્ગમાં એક ઉમેરી અને બે વડે ભાગશું તો આપણને પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા એટલે કે 61 મળશે, અને 60 અને 61નો સરવાળો 121 થાય। છેલ્લું એક ઉદાહરણ જોઈ લઈએ, 15નો વર્ગ છે, જે 225 થાય છે, તો 15ના વર્ગમાંથી એક બાદ કરી અને એને બે વડે ભાગશું તો આપણને સંખ્યા 112 મળશે, અને 15ના વર્ગમાં એક ઉમેરી અને એને બે વડે ભાગશું તો આપણને સંખ્યા 113 મળશે, જે 112 અને 113નો સરવાળો 225 થઈ જશે, કે જે 15નો વર્ગ છે। તો આટલા ઉદાહરણ ઉપરથી એક આપણે સામાન્ય બાબત તારવી શકીએ કે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ વર્ગને આપણે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ। પછીની એક પેટર્ન જોઈએ, બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર। જો અહીંયા આપણે બે ક્રમિક એકી સંખ્યાઓ લીધી છે, 11 × 13 જે થાય છે 143, તો 11 છે એ 12 - 1 છે, અને 13 છે એ 12 + 1 છે, એટલે આ 12 વર્ગ અને એમાંથી એક બાદ કર્યો આપણે, એટલે 144માંથી એક બાદ કરીએ એટલે આપણને 143 મળે। પછીના ક્રમે આપણે જોઈએ 13 × 15, તો એના બરાબર 195 થશે, એટલે જે 14માંથી એક બાદ થશે એટલે 13 આવશે, અને 14માં એક ઉમેરાશે એટલે 15 આવશે, 14નો વર્ગ, અને એમાંથી આપણે એક બાદ કરશું એટલે આપણને 195 મળશે। એવી રીતે પછીનું ઉદાહરણમાં તમે 29 - 31 જઈ શકો છો, 29 છે એ 30માંથી એક બાદ કરીએ તો મળે છે, 31 - 30માં એક ઉમેરીએ તો મળે છે, અને 30નો વર્ગ એટલે કે 900 થાય, અને એમાંથી એક બાદ કરીએ એટલે આપણને 899 મળે છે। પછીની સંખ્યા આપણે જોઈએ, 44 × 46, એટલે એ 2024 થશે, એટલે 44 છે એ 45માંથી એક બાદ કરીએ એટલે મળશે, 46 છે એ 45માં એક ઉમેરીએ તો મળશે, એટલે 45નો વર્ગ જે કે 2025 થાય અને એમાંથી એક બાદ કરીએ એટલે આપણને 2024 મળશે। આમ તમે આ ઉપરના ઉદાહરણો ઉપરથી જોયું કે દરેક વખતે એક પ્રકારની પેટર્ન ફોલો થાય છે, કે a - 1 × a + 1 = a² - a² - 1, એટલે આ પ્રકારની એક પેટર્ન પણ તમને જોવા મળે છે। હવે પછીના ક્રમે જે તમને બે પેટર્ન બતાવું છું, માત્ર એ વર્ગ સંખ્યાથી જે એક આકૃતિ રચાય છે, એના વર્ગથી સંખ્યાની ગોઠવણીથી જે આકૃતિ બતાવે છે એના ઉદાહરણો છે, અને એક રસપ્રદ પેટર્ન તરીકે આપણે એને જોવાની છે। તો સ્ક્રીન ઉપર જોઈએ આપણે, 1નો વર્ગ 1 છે, 11નો વર્ગ 121 છે, પછી એટલે 1 - 1 - 1 વધતા જાય છે દરેક વખતે, 1 - 11 - 111, તો એમાં એનાથી તમે જો એનો વર્ગ કરવાથી એક રસપ્રદ પ્રકારની આમ પિરામિડ આકારની એક પેટર્ન મળે છે, જે તમે જોઈ શક્યો છો, એટલે આ 1 - 1 થી માંડી અને નીચે આપણે 1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 એકનો વર્ગ કરી આપણે આવી રીતની પિરામિડ આકારની રસપ્રદ પેટર્ન બનાવી શકીએ છીએ। એવું જ એક બીજું ઉદાહરણ જોઈએ, 7નો વર્ગ 49, 67નો વર્ગ 44 - 89, હવે 1 - 1 - 6 આગળ ઉમેરાતા જશે, તમે જુઓ 667નો વર્ગ જે સંખ્યા બને છે, 6667નો વર્ગ, 66667નો વર્ગ, અને એવી રીતે સંખ્યા છે એ આગળ આગળ જતા એક ત્રિકોણ પ્રકારની પેટર્ન છે એ આપણને આકૃતિ પર બનતી જોવા મળે છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર।
विद्यार्थी मित्रों तमे जोयुं आपणे घणा बधा उदाहरणों द्वारा जोयुं के वर्ग अने वर्गमूळ छे एनी मददथी आपणे सरस मजानी पेटर्न बनावी अने तमे सरस मजानी प्रवृत्ति करी अने आजे वर्ग अने वर्गमूळने तमे रसप्रद बनावी शको छो। ओके, आभार। गुड मॉर्निंग स्टूडेंट्स, आई एम ग्लैड दैट वी कुड मीट टुडे। स्टूडेंट्स, इन दिस यूनिट वी आर लर्निंग अबाउट द सोलर एनर्जी। अने तमने ख्याल ज हशे के इन द लास्ट क्लास यू लर्न्ड अबाउट हाउ टू फ्रेम क्वेश्चन्स यूजिंग हैज एंड हैव एंड ऑल्सो हाउ टू आंसर देम। टुडे वी विल डू एक्टिविटी नंबर 6 ए एंड बी एंड एक्टिविटी नंबर 7 ए एंड बी। These activities are given on page number 36 and 37 in unit 4 of your textbook. Let's begin our class. Let's begin it with a game. This game is given in activity 6A. You just simply watch the game. Now we will play a game. Our game name is Have You Been Unique? I will ask you some questions. जो एमआर की तुम्हें कोई क्रिया करेली होए तो you will raise your hand. જ્યારે આખા ક્લાસમાંથી કોઈ એક જ વિદ્યાર્થી એણે એ ક્રિયા કરેલી હશે તો she will be a unique, means something different. Okay? Okay. Let's check first example. Okay? Okay. Who has visited Somnath Temple? Ma'am, I have visited Somnath Temple. Oh, very good. Ma'am, I have visited Somnath Temple. Okay. Kashish has visited Somnath Temple. Mansi has also visited Somnath Temple. So, apne ye unique kahi sakte su? No. Karan ki apni sharat to su aati ki koi ek aj vyakti ye kriya kari hoy to apne emne unique jahir kari sakte. In this case, અહીંયા નોબડી હેઝ ધ યુનિક. ઓકે, નાઉ લેટ્સ ચેક અ સેકન્ડ એક્ઝામ્પલ. ઓકે ઓકે. હુ હેઝ વિઝિટેડ સાપુતારા? હુ હેઝ વિઝિટેડ સાપુતારા? મેમ, આઈ હેવ વિઝિટેડ સાપુતારા. ઓકે, ખુશ્બુ હેઝ વિઝિટેડ સાપુતારા. સો શી હેઝ બીન યુનિક, કારણ કે ક્લાસમાંથી ખાલી એણે જેટલી ક્રિયા કરેલી છે માટે આપણે એને યુનિક જાહેર કરીશું. ઓકે ઓકે. Unique. Very good. Now we go to next question. Who has eaten?
game, huh? Madam, I have played chess. So, in this case, nobody has been killed. Now we go to next question. Gandhi Sambar Jomo Bata. Who has played football? Ma'am, I have played football. Very good. So, in this case, nobody has been unique. Students, now we go to next questions. Okay. Sambar Jomo Dhyanthi. Listen to the questions attentively. The question is, who has done horse riding? Ma'am, I have done horse riding. Okay. So, very good. Students, now we take next question. Who has seen fish aquarium? ફિશ તો બધાએ જોઈ છે ને કે આપણે ઘરમાં એને રાખીએ છીએ બરોબર ને કાચના પોટમાં શું કહેવાય એને ફિશ એક્વેરિયમ સો સ્ટુડન્ટ્સ સો મેની ગર્લ્સ હેવ સીન ફિશ એક્વેરિયમ સો ઇન ધીસ કેસ નોબડી હેઝ બીન યુનિક નાઉ વી ટેક અ નેક્સ્ટ ક્વેશ્ચન હુ હેઝ વિઝિટેડ કચ્છ મેમ આઈ હેવ વિઝિટેડ કચ્છ Very good. Anybody in this class has visited Kutch? No. So, Megha has visited Kutch. So, students, now we take up next question. Dhyanthi Sambar Jomo, those are the questions. Majha aavshe tamne. Who has touched a frog? Students, have you enjoyed the game? Well, I have enjoyed it a lot. Chalo vidyarthi mitro, game to tame joy lidi. And I hope you have understood ke aa game ne kevi rite ramvani chhe. Dear students, now is your time to prepare the questions. Hu thi prashna ni shuruaat karvani chhe, has no upyog karvano chhe, ane we have to prepare the questions. So now open your textbooks of English. Activity 6B, page number 36. Keep your pencils ready. Let's read the instruction. Activity 6B, prepare 10 questions and ask them to your classmates. Vidyarthi Mitro, ahi ketlak sample questions apela chhe. Let us read them. Question 1. I have seen the film Gandhiji. Who else has seen it? Question number 2. Who has visited Goa? Question number 3. Who has visited a zoo? Vidyarthi Mitro, questions kevi rite frame karvana chhe ena udaharan ahi apela chhe. Apne thoda vadhare udaharan joiye. Look at the question number 2. Shu chhe? Who has visited Goa? Vidyarthi Mitro, tamne jo yaad hoy to game ma pan avo prashna hato. Shu puchayu hatu? Who has visited Somnath? Who has visited Dwarka? Right? To ahiya ej prashna che. Who has visited Goa? To aa Goa ne badle, Dwarka ne badle, Somnath ne badle, apne koi bija sthan ne pasand kari shakiye. To apne shu kahi shakiye? Ena jevo j prashna banavi shakiye. We can say, who has
visited Gandhinagar. This is very simple. અહીંયા ગોવા હતું, સો વી હેવ જસ્ટ પ્લેસ્ડ ગાંધીનગર. અહીંયા ગાંધીનગરને બદલે યુ મે સે સાયન્સ સિટી, યુ મે સે પોરબંદર, રાઈટ, યુ મે સે તાજમહલ. વન મોર ક્વેશ્ચન, હુ હેઝ વિઝિટેડ ધ સાયન્સ સિટી? પ્લીઝ રાઇટ ડાઉન ધીસ ક્વેશ્ચન્સ ઇન યોર ટેક્સ્ટ બુક્સ. સો સ્ટુડન્ટ્સ, નાવ લેટ્સ ટેક એન એક્શન વર્ડ ઇટ. યાદ કરો ગેમમાં કેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, હુ હેઝ ઇટન પિઝા? સો વી કેન પ્રિપેર અ ક્વેશ્ચન લાઇક હુ હેઝ ઇટન પાઉભાજી. હવે ઇન્સ્ટેડ ઓફ પાઉભાજી યુ કેન પ્લેસ એની અધર ફૂડ આઇટમ જે તમને ખૂબ ગમતી હોય. ઓકે, યુ મે સે હુ હેઝ ઇટન આઈસક્રીમ. સો લાઇક વાઇઝ યુ કેન પ્રિપેર ધ ક્વેશ્ચન. લેટ્સ ટેક ધ એક્શન વર્ડ સી અથવા તો વોચ. So we can prepare the question like, who has watched the Ramayana? This is the TV serial I am talking about. Who has watched the Ramayana on TV? So students, we have used the action word visit, then eat, then watch. So it is visited, eaten, watched. Let me give you one more example. You can ask the question like, who has played hockey? So this type of question can also be prepared. Now, dear students, you prepare two questions on your own. Dear students, ખ્યાલ આવી ગયો ને, how to ask the questions and how to answer them? હેસથી કેવી રીતે પ્રશ્ન પૂછાય અને હેસથી જો પ્રશ્ન પૂછ્યો હોય કોઈએ તો આપણે જવાબ કેવી રીતે આપવો એ પણ તમને ખબર પડી ગઈ ને. ડિયર સ્ટુડન્ટ્સ, હેવ અને હેઝ બાદ જે એક્શન વર્ડ આવે છે તેને આપણે આ રીતે મૂકતા હોય છે. ક્યારેક ઈડી મૂકતા હોય છે, ક્યારે એનું સ્પેલિંગ અને પ્રોનાઉન્સિએશન ચેન્જ થઈ જતો હોય છે, ક્યારેક એના સ્પેલિંગ અને પ્રોનાઉન્સિએશનમાં કોઈ ચેન્જ રહેતો નથી. ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આ જો આપણે યાદ રાખીએ તો આપણને હેવ અને હેઝથી વાક્ય બનાવવામાં અને પ્રશ્ન પૂછવામાં ઘણી સરળતા રહે. સો ઇન એક્ટિવિટી 6A and B વી હેવ લર્ન્ડ હાઉ ટુ આસ્ક ક્વેશ્ચન્સ યુઝિંગ હેઝ એન્ડ હાઉ ટુ આન્સર ધ ક્વેશ્ચન વિથ હેવ. એન્ડ હિયર વિથ વી હેવ કમ્પ્લીટેડ એક્ટિવિટી 6A and B. આઈ હોપ યુ હેવ એન્જોયડ ટુડેઝ ક્લાસ. આઈ હેવ એન્જોયડ ઇટ અ લોટ. સી યુ ઇન ધ નેક્સ્ટ ક્લાસ દેન. બાય બાય.